તાલુલા તાલુકાના 26 મેના રોજ તાલાળા તેમજ તાલુકાના ગામડા બંધનું એલાન. વાવાઝોડામાં બગીચા તેમજ ખેતીમાં ભારે નુકસાન થતા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતના પગલાં ન ભરાતા આખરે લીધો નિર્ણય. વાત કરવામાં આવે તો તાલાળા તાલુકાના ગામડાઓની તો એક વર્ષ વીતી ગયા હોવા છતાં બાગાયત પાક કેરીને આ વર્ષ ગ્રહણ લાગ્યું છે. ત્યારે તો તેઓ વાવાઝોડામાં ભારે નુકસાની ખેડૂતોને ભોગવવી પડી હતી. ત્યારે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આખરે ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં 32 ગામના સરપંચ સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ, પરંતુ કોઈ જાતનું પ્રોત્સાહન ન મળતા આખરે કિસાન સંઘ દ્વારા તારીખ 26 મેના રોજ તાલુલા તાલુકો સતત 2 વર્ષથી કેરીનો પાક નિષ્ફળ થયો છે. ગયા વર્ષે તોફે વાવાઝોડાના કારણે ખેડૂતો પોતાનો પાક લઈ શક્યા નહોતા અને આ વર્ષે તેની સાઈડ ઇફેક્ટ અને વાતાવરણના અવારનવાર પલટાઓને કારણે સતત કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ પાકાયતી પાક મુખ્યત્વે વર્ષની અંદર એક જ વખત આવતો હોય છે અને એમાં પણ સતત 2 વર્ષથી ખેડૂતો અને કોઈ પણ પ્રકારની આવક થઈ નથી, જેના ભાગરૂપે આજે બાગાયતી પાક પકડતો ખેડૂત આર્થિક રીતે ખૂબ કટોકટીનો સામનો કરી રહ્યો છે. તો અમારી ભારતીય કિસાન સંઘ દ્વારા સતત સરકારમાં એવી માંગણી હતી કે બાગાયતી પાકને કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે અથવા તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે તેના અંતર્ગત આ પાકનું પણ સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી હતી. પણ સતત રજૂઆતો કરવા છતાં હજી અંતિમ સુધી કોઈ માંગણીને ધ્યાનમાં લેવામાં આવી નથી. તેથી તેના ભાગરૂપે લડતના ભાગરૂપે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા 26 મેના રોજ તાલાળા તાલુકા બંધનું એલાન જાહેર કરેલ છે અને તેમાં વિગત પ્રમાણે બપોર પછી 3 વાગ્યા સુધી સદંતર બંધ રહેશે અને આખું ગામડાઓ તાલાળા તાલુકાના તમામ ગામડાઓ આખો દિવસનો બંધ પડે અને સરકારને પોતાનો વિરોધ દર્શાવશે. એમ છતાં જો આ લડતના ભાગરૂપે હજી પણ સરકાર દ્વારા કશું કરવામાં નહીં આવે તો અમે આથી પણ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશું. તો અમારી સરકાર સાથે સતત માંગણી છે અને આજે પણ એ જ માંગણી છે કે ઝડપમાં ઝડપ કોઈ પણ રીતે બાગાયતી પાકને કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે અથવા તો તેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લે અને ઝડપી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગણી છે. આને પહેલાં કંઈ એનો રજૂઆત કરેલી કોઈને? આની પહેલાં અમે થોડાક સમય પહેલાં 32 ગામના સરપંચોના લેટરપેડને સમર્થન સાથે અમે કલેક્ટરશ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદન પાઠવેલ હતું, પણ આજ દિન સુધી તેનો પણ કોઈ પ્રત્યુત્તર હજી અમને મળેલો નથી. તેથી આ અમે એક લડતના ભાગરૂપે એક આખું આયોજન કરેલ છે. બંધનું એલાન આપવામાં આવ્યું છે. BS 90 ન્યૂઝ સાથે અરવિંદ સોઢા, પ્રાચી ગીર સોમનાથ.